हिंदुस्तान निर्माण दल द्वारा कलेक्टर श्री ने 3 आवेदन पत्र पाठवी विविध रजूआत કરવામાં આવેલ છે। સરકારી નોકરી માટેના સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફોડનાર સામે કડક પગલા ભરાય। આરટીઓ કચેરીમાં નવા લાયસન્સ રિન્યુ લાયસન્સ 6 માસ થવા છતાં મળતા નથી, જે વહેલી તકે અરજદારોને મળી જાય। 2001માં આવેલા ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલા ભુજ શહેરની બહુમાળી ઇમારતોના વધારાના માળો ઉતરાવવા તથા ભયજનક ઇમારતો ધ્વસ્ત કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે। આ અંગે હિન્દુસ્તાન નિર્માણ દળના અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લા દ્વારા આજે 3 આવેદનપત્ર અમે કચ્છ કલેક્ટરશ્રીને આપ્યું છે। એક તો ગઈકાલે 9,53,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ ગુજરાતની ભાજપે જે ચેડા કર્યા છે એના ભવિષ્ય ઉપર જે પાણી ડોળ કર્યું છે એ બાબતનું છે। બીજું, ભૂકંપગ્રસ્ત 22 વર્ષ થઈ ગયા છતાં પણ આજે જે બિલ્ડિંગો જર્જરિત છે એ બિલ્ડિંગ જર્જરિત તોડવા બાબતે અમે બીજી વાર આવેદનપત્ર આપ્યું છે, હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। અને ત્રીજું છે કે આરટીઓ કચેરીની અંદર જે લાયસન્સ આપવામાં આવે છે કામગીરી ભુજમાંથી થાય છે અને કાર્ડ લેવાના હોય તો એ ગાંધીનગરથી આવે છે। આ પ્રકારના 3 આવેદનપત્ર અમે એડિશનલ કલેક્ટર શ્રી પંડ્યા સાહેબને આપ્યા છે। ખાસ કરીને ગઈકાલે જે વિદ્યાર્થીઓની જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી એ પરીક્ષાની તૈયારી કરનારા 9,53,000 વિદ્યાર્થીઓ જે શિક્ષિત વિદ્યાર્થીઓ હતા અને જેમણે ખેતમજૂરી કરી અને એમના બાળકોને ભણાવતા હતા એવા બાળકો હતા। આમાં કોઈ મંત્રીઓના જ બાળકો નહોતા, કોઈ ધારાસભ્યોના બાળકો નહોતા, કોઈ સાંસદોના બાળકો નહોતા, માત્ર મધ્યમ વર્ગ ગરીબ વર્ગ અને ખેતમજૂરી કરનારાના સંતાનો હતા અને એ બાળકો ફૂલ તૈયારી કરવા છતાં ગઈકાલે જ્યારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય અને ત્યાર પછી એમને ખબર પડે છે કે આ તો પેપર ફૂટી ગયું છે અને રદ થયું છે। 12 વાર પેપર ફૂટ્યા, આ 13મું પેપર ફૂટ્યું અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતના ભાજપના લોકો એ પદાધિકારીઓ યુવાનોને છેતરવા માટે, યુવાનોને આકર્ષવા માટે અલગ અલગ જે યોજનાઓ બહાર પાડે છે, અલગ અલગ યુવાનોને ભરમાવવા માટે જે રીતના ભરમ ફરાવે છે એ યુવાનોના ભવિષ્ય ઉપર જે ડામાડોળ થયો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને જ્યારે ગુજરાતની સરકાર એમ કહેતી હોય કે આ પેપર ગુજરાતમાં નહીં ઓડિશાથી ફૂટ્યું છે, હું આપના માધ્યમથી ગુજરાતની સરકારને પૂછવા માગું છું અને ગુજરાતના અધિકારીઓ, જિલ્લા સેવા સદનના જે અધિકારીઓ છે જે પરીક્ષાના પેપરો બહાર પાડે છે એ અધિકારીઓને પૂછવા માગું છું કે આ પેપર ઓડિશા કઈ રીતે પહોંચી જાય, ઓડિશાના એજન્ટો દ્વારા કઈ રીતે આ પેપર ફોડવામાં આવે છે, આ વિદ્યાર્થીઓની મજાક છે। તમારે જો ખરેખર પેપર ન જ લેવા હોય, તમારે જો સરકારી નોકરીમાં ભરતી ન જ કરવી હોય તો આ પેપર લેવાના નામે મારા ગુજરાતના દીકરાઓની મજાક કરવાનું બંધ કરો